वंदे गुजरात। नमस्कार विद्यार्थी मित्रों। विद्यार्थी मित्रों, आगवना एकम में तमे खोराक विषे कंईक शीख्या, बराबर ने? अने एना माटे तमारा शिक्षक श्रीए तमने घणी बधी प्रवृत्तिओ पण करावी, बराबर ने? तो आजे आपणे धोरण 6 ना विज्ञान विषयना प्रकरण 2 नो अभ्यास करीशुं अने एना विषे विगते माहिती मेळवीशुं। शिक्षक मित्रों माटे आ एकमनी अध्ययन निष्पत्तिओ स्क्रीन पर छे। विद्यार्थी मित्रों, अगाउना एकम में आपणे खोराक विषे घणुं बधुं शीख्या, खरुं ने? तो ए एकमनी आपणे झड़पथी फरीथी थोड़ो याद करी लईए अने एना माटे हूँ तमने केटलाक प्रश्नो पूछीश, एनो तमारे शांतिथी जवाब आपवानो छे अने जेने पण आवडे ते हाथ ऊंचो करे, बराबर ने? चलो, पहलो प्रश्न छे मारो के अगाउना एकममां तमे शेना विशे शीख्या? संजयभाई, आहारना घटको। आहारना घटको, ओके। चलो नेहाबेन, खोराक विशे। खोराक विशे, सरस। तन्वीबेन, खोराक विशे। खोराक विशे शीख्या। तो खोराक विशे शुं शीख्या तमे गौरवभाई? खोराक क्यांथी मळे। खोराक क्यांथी मळे छे, खूब सरस। तो तमे पहला एकममां खोराक क्यांथी मळे छे एना विशे विगते शीख्या। तो चलो एक बीजो प्रश्न हूँ पूछू, एनो मने जवाब आपो के आपणा खोराकना मुख्य स्रोतो कया छे? उन्नतिबेन, प्राणीज अने वनस्पति। प्राणीज अने वनस्पति, एनो मतलब एवो के जेटला पण आपणे खोराकना पदार्थो मळे छे ए कां तो प्राणीज पैदाश छे कां तो वनस्पति छे, एटले के ए बन्नेमांथी आपणे खोराक प्राप्त थाय छे। तो चलो एक बीजो प्रश्न पूछू छू के शुं आ स्रोतोमांथी मळतो जे खोराक छे એ એક જ જેવો હોય છે? સાહિલભાઈ, ના ના, સરસ। તો કૃષ્ણાબેન, ના। બીજું કંઈક એવું છે કોઈને? બોલો, ના, અલગ અલગ હોય છે, ખૂબ સરસ। તો કહેવાનો મતલબ એવો કે આ જે ખોરાકના સ્ત્રોતો છે એ સ્ત્રોતોમાંથી મળતો ખોરાક છે એ અલગ અલગ છે, તો દરેક સ્ત્રોતોમાંથી આપણને અલગ અલગ પ્રકારનો ખોરાક મળે। હવે એવો પ્રશ્ન થાય કે ખોરાક, ખોરાક કોને કહેવાય? નેહાબેન, જે આપણે આહારમાં લઈએ છીએ તે। જે આપણે આહારમાં લઈએ છીએ તે। નિકિતાબેન, બરાબર। એનો મતલબ એવો કે આપણે આહારમાં જેટલું પણ લઈએ છીએ, જે પણ ખાઈએ છીએ એ બધાને શું કહેવાય? ખોરાક, બરાબર ને? એને શું કહીશું આપણે? ખોરાક। તો તમારી સ્ક્રીન પર અહીંયા ખોરાકની વ્યાખ્યા આપણે આપેલી છે કે સજીવો દ્વારા આહારમાં લેવામાં આવતા તમામ પદાર્થોને આપણે શું કહીશું? ખોરાક। જેવા કે કોને ખોરાક કહી શકીએ? જેમ કે રોટલી છે, દાળ ભાત છે, ગોળ છે, આ બધું છે ને, તો એ બધાને શું કહીશું આપણે? ખોરાક કહીશું। તો ચાલો આપણે ખોરાક વિશે થોડું વિશેષ જાણીએ। આપણે જે આ ખોરાક લઈએ છીએ તો આ ખોરાક આપણે ક્યાંના વતની છીએ? ગુજરાતના। તો પહેલો પ્રશ્ન એવો કે આપણે ગુજરાતીઓ ખોરાકમાં શું લઈએ છીએ? સાહેબભાઈ, ખીચડી, દાળ ભાત, રોટલી, શાક, દહી, બરાબર। કૃષ્ણાબેન, દાળ ભાત, રોટલી, શાક, છાશ, બરાબર છે। ઉન્નતિબેન, દાળ ભાત, શાક, રોટલી, દહી, ભીંડાનું શાક, ભીંડાનું શાક, બરાબર છે। કેરી રસ, પછી દહી, બરાબર છે, બરાબર। એટલે જેને જે ભાવે છે એ બધું આપણે તરીકે લઈએ છીએ અને કેટલુંક આપણી મમ્મી પરાણે પણ ખવડાવે છે ને, તો એ બધું જ આપણે શું લઈએ છીએ? ખોરાક। હવે આ જે ખોરાક છે એ ખોરાક વિશે આપણે વિગતે ભણવાનું છે, તો તમને એક સ્લાઇડ બતાવીશ અહીંયા અને તમારે સ્લાઇડ જોઈને કહેવાનું છે કે આ થાળીમાં તમને જે વાનગીઓ દેખાય છે એ બધું જ ખોરાક તરીકે ઉપયોગ કરો છો? કરો છો ને? તો આ જે ખોરાકની થાળી છે એ કેવી થાળી છે? ગુજરાતી, એટલે કે મોટા ભાગના આપણે લોકો ગુજરાતની અંદર આવા પ્રકારનું ભોજન લઈએ છીએ। હવે આપણે આ જે સ્લાઇડમાં જોઈ થાળી, એ થાળી વિશે વિશેષ શીખીએ એ પહેલાં એક તમને પ્રશ્ન કરું કે શું ગુજરાતની અંદર દરેક જગ્યાએ દરેક સ્થળે આપણે એક જ જેવો ખોરાક લઈએ છીએ? ના, નથી લેતા। સારું, તો એના ઉપરથી આપણે એક બીજો પ્રશ્ન કરીએ
કે આપણું ગુજરાત તો નાનું છે, તેમ છતાં એમાં વિવિધતા રહેલી છે. તો આપણો ભારત દેશ કેવડો મોટો છે? બહુ મોટો છે. ખૂબ સરસ. તો આ ભારત દેશમાં અલગ અલગ પ્રદેશોમાં અલગ અલગ ક્ષેત્રોમાં જે ખોરાક લેવાય છે એ પણ કેવો હશે? અલગ અલગ. એટલે કે આપણો ભારત દેશ જે છે એ કેવો છે? વિવિધતામાં, વિવિધતામાં છે ને, વિવિધતા સફર છે ને, અને એમાં પણ શું છે? આપણામાં એકતા છે. એટલે કે બધી જ જગ્યાના, બધી જ પ્રદેશના પોશાક જુદા જુદા છે. પછી શું જુદું જુદું છે? ખોરાક જુદું જુદું છે. પછી વસ્ત્રો એટલે કે પહેરવેશ જુદો જુદો છે. પછી રહેઠાણ જુદા જુદા છે, અને બોલી પણ જુદી જુદી છે. એ જ રીતે આપણા ખોરાકની અંદર જે લેવામાં આવતા પદાર્થો છે એ પણ જુદા જુદા છે. તો હવે આપણે તમારી સ્ક્રીન પર એક ચિત્ર જોઈશું. શેનું ચિત્ર છે? ભારતનો નકશો. સારું. તો હવે તમે એ નકશો જોઈ અને મને એમ કહો કે આપણા ભારતના ઉત્તર ભાગમાં નકશામાં દર્શાવેલું જે તીરની નિશાનીથી પ્રદેશ છે કયો છે? પંજાબ. ગૌરવભાઈ, સાહિલભાઈ, પંજાબ છે. ખૂબ સરસ. હવે બીજો કે જ્યાં આપણે રહીએ છીએ અને જેને આપણે તીર વડે દર્શાવ્યું છે એ કયું રાજ્ય? ગુજરાત. તો આ ગુજરાત એ ભારતના કયા ભાગમાં આવેલું છે? પશ્ચિમ. તન્વીબેન, પશ્ચિમમાં. ખૂબ સરસ. હવે એક અંતિમ પ્રશ્ન આ સ્લાઇડ પરથી, કે આપણે ઉત્તર ભાગની વાત કરી કે ત્યાં આગળનો એક પ્રદેશ એટલે કે પંજાબ, પશ્ચિમ ભારતની વાત કરી કે ગુજરાત, અને હવે આપણે વાત કરીશું દક્ષિણ ભારત. તો દક્ષિણ ભારતમાં આવેલા પ્રદેશો કે જે આપણે સ્ક્રીન પર દેખાય છે કયા કયા છે? નિકિતાબેન, તમિલનાડુ. સાહિલભાઈ, કેરલા. કૃષ્ણાબેન, તમિલનાડુ. નેહાબેન, આંધ્રપ્રદેશ. તો આ બધા જ. ગૌરવભાઈ, કર્ણાટક. તો આ બધા જ આપણા ભારતના કયા ભાગમાં આવેલા છે? દક્ષિણ ભારત. તો આજે આપણે ઉત્તર ભારત, પશ્ચિમ ભારત અને દક્ષિણ ભારત ત્રણેય ભાગમાં જે અલગ અલગ પ્રકારની વાનગીઓ ખોરાક તરીકે લેવાય છે એના વિશે જાણીશું. અહીં ચિત્રમાં પ્રાતી વાનગી એટલે કે જે ખોરાક લેવાય છે એનું એક ચિત્ર. પહેલું ગુજરાત. તો ગુજરાતની અંદર આપણી ગુજરાતી થાળી. બીજું પંજાબ. તો પંજાબની અંદર પંજાબી થાળી. અને છેલ્લું દક્ષિણ ભારત. તો દક્ષિણ ભારતની થાળી. બરાબર ને? તો હવે આ જે સ્લાઇડ છે એની અંદર તમને વાનગી દેખાય છે. હવે આપણે એક પ્રવૃત્તિ કરવાની છે. એ પ્રવૃત્તિ કરવા માટે સૌ પ્રથમ આપણે એક કોઠો બનાવવાનો છે. હવે એ કોઠો તમને સ્ક્રીન પર જોવા મળશે હાલ, અને એ તમારે દોરવાનો છે. હવે આ જે કોઠો છે એ